નમસ્કાર મિત્રો મિત્રો આખરે મોન તૂટ્યું તો ખરી આખરે અર્થસંગવી બોલ્યા તો ખરી રાજ્ય ગૃહમંત્રીએ જવાબ આપ્યો અને ખરાટાણે જવાબ આપ્યો એ માસૂમ દીકરી એ ગુજરાતના દાહોદના છેવાડાના ગામમાં રહેતી એ માસૂમ દીકરીને ન્યાય મળે તે માટે વાત તો કરી તેમની વાત પરથી એક પડદો ઉચકાઈ ગયો છે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું છે એ વિશે પણ આજે વાત કરવી છે વાત એ વિશે પણ કરવી છે કે આ નરાધમ બચી તો નહીં જાય ને વાત એ વિશે પણ કરવી છે કે કેસ ક્યાં પહોંચ્યો કરવી છે કે સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી ની કામગીરીને લઈને વિપક્ષ શું કહી રહ્યું છે તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં એ માસુમ દીકરી ઓગણીસ સપ્ટેમ્બર કે તેની સાથે રેપ થાય છે છેલ્લા લાંબા સમયથી હું આ શબ્દનો પ્રયોગ નહોતો કરતો દુષ્કર્મ શબ્દનો પ્રયોગ નહોતો કરતો અમે બોલી રહ્યા હતા કે દુષ્કર્મનો પ્રયાસ કારણ કે જે પીએમ રિપોર્ટ સામે આવ્યો તેમાં શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું અને વીસ સપ્ટેમ્બરની મોડી રાત્રે જે ગુનો દાખલ થયો ત્યારે હત્યાનો ગુનો દાખલ થયો હતો ખૂનની કલમ લગાડવામાં આવી હતી પરંતુ દુષ્કર્મનો પ્રયાસ શબ્દ ત્યારે કહેવામાં આવ્યો હતો પરંતુ હવે રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ પણ તે કહી દીધું છે અને એસપીની બાઇટ આવી તેમાંથી પણ તે ફલિત થાય છે ઓગણીસ સપ્ટેમ્બરે આ ઘટના બને છે વીસ સપ્ટેમ્બરની મોડી રાત્રે તેની ફરિયાદ નોંધવામાં આવે છે મે પહેલા પણ કહ્યું તે મુજબ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે છે જ્યારે ફરિયાદ નોંધી તેના બાર દિવસની અંદર હવે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે આ ચાર્જશીટ આટલી જલ્દી રજૂ કરવામાં આવી એ જોઈ લોકો પણ તંત્રની કામગીરી બિરદાવી રહ્યા છે બીજા એંગલમાં પણ આપણે વાત કરીશું પરંતુ અત્યારના આ લાંબી લચક જે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે તેમાં ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે અને અંતે હર્ષ સંઘવીએ આ ચાર્જશીટ વિશે વાત કરી પોતાનું મૌન પણ તોડી નાખ્યું છે ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી એટલે કે જ્યારથી આ ઘટના બની ત્યારથી એ ચર્ચા હતી કે હર્ષ સંઘવી કેમ ચૂપ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂપ છે પરંતુ આ તમામ બાબતને હવે થોડો વિરામ લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે હર્ષ સંઘવીએ આ વાત કરી દીધી છે પહેલાં આપણે એ જાણી લઈએ કે દૂધનું દૂધ પાણીનું પાણી મામલો ક્લિયર શું થઈ ચૂક્યો છે પોતાના નિવેદનમાં કહી ચૂક્યા છે છે તેઓ બોલ્યા કે આ બળાત્કારી નહીં સજા થાય તેને તે માટેના અમારા પ્રયત્ન છે અને તેમણે એ પણ કહ્યું છે કે જે ચામડી બીજી ચામડી સાથે એક વ્યક્તિની ચામડી બીજી વ્યક્તિની ચામડી સાથે સ્પર્શ કરે અને તેનો જે રિપોર્ટ સામે આવે એ તપાસ પણ તેમણે કરાવી હતી ગાંધીનગર ફોરેન્સિક લેબમાં ડીપ એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને તે પોઝિટિવ નીકળ્યું છે અને તેમણે કહ્યું પણ છે કે બળાત્કારી આ શબ્દ આ શબ્દ તેમણે વાપર્યો છે એટલે કે હવે વસ્તુ ક્લિયર થઈ ચૂકી છે હવે જે છેલ્લા લાંબા સમયથી વાત ચાલતી હતી કે બળાત્કારનો પ્રયત્ન ભલા માણસ આ બળાત્કારનો પ્રયત્ન નથી આ બળાત્કાર જ છે અને એસપીએ પોતાના નિવેદનમાં એ પણ કહી દીધું છે કે તેની સામે બળાત્કારની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે મૃત્યુદંડની સજા પણ ઉમેરવામાં આવી છે રાજ્ય ગૃહમંત્રી હર્ષસંઘવીએ વાત કરી હતી ત્રણસો અલગ અલગ લોકો આ કામમાં જોડાયેલા હતા જે ચાર્જ દાખલ કરવામાં આવી ત્યાં સુધીમાં જ્યારે શરૂઆતમાં મામલો બન્યો ત્યારે દસ તેમાં બે કુલ ચાર ડીવાયએસપી બે ચાર પીઆઈ અને બે પીએસઆઈ કુલ એ પ્રકારનો માહિતી સામે આવી હતી કુલ દસ લોકોની પોલીસની ટીમ બની હતી અને ત્યારબાદ પોલીસની ટીમે કામ શરૂ કર્યું હતું બોતેર કલાકમાં આરોપીને પકડવામાં આવ્યું હતું શરૂઆતમાં દસ ટીમ બનાવવામાં આવી હતી અને ત્યારબાદ સમય સાથે તેમાં લોકોનો ઉમેરો કરવામાં આવ્યો પોલીસનો ઉમેરો કરવામાં આવતો ગયો હતો અલગ અલગ જગ્યાએ તપાસ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા અને સેમ્પલ આવી ગયા અને

જે પ્રકારે હવે દુષ્કર્મની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે બળાત્કારની કલમનો ઉમેરો એ આ કેસને એક મહત્વનું રૂપ સાબિત કરે છે ગોવિંદ નટ આચાર્ય હતો તેણે પોતાની જ શાળામાં તોરણી પ્રાથમિક શાળામાં સિંગવડ તાલુકામાં આવતી તોરણી પ્રાથમિક શાળામાં પોતાની જ શાળામાં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી સાથે રેપ કર્યો ત્યારબાદ તેની હત્યા કરી દુષ્કર્મનો પ્રયાસ માં આચાર્ય ગોવિંદ ગાડી લઈને આવે છે આ પહેલા પણ કહ્યું હતું કે સામાન્ય શિક્ષકો સામાન્ય રીતે શિક્ષકો આ રીતે બાળકોને લઈને જતા હતા પરંતુ એ દિવસે આ આચાર્ય આવ્યું આ આચાર્યના મનમાં કંઈ અલગ ચાલતું હતું રસ્તામાં તેમણે આ બાળકી સાથે કઈ રીતે વિચારી શકાય ફક્ત ઉંમર ઉંમર તમે ફક્ત છ વર્ષની બાળકી પહેલા ધોરણમાં ભણતી બાળકીની સામે નજર પણ કઈ રીતે બગડે સાહેબ એ પણ આચાર્ય દર્જનો માણસ તેની નજર બગડે છે તેને તેની સાથે દુષ્કર્મ આચરે છે તેની હત્યા કરી નાખે છે આ તપાસ ચાલે છે અને તપાસ બાદ સામે આવે છે કે આચાર્ય જ હતો આચાર્ય જે ગાડી મોકલી હતી ધોવા માટે જે ટોલ નાકા પર આવી ગઈ હતી ટોલ અને કેમેરામાં આવી હતી તેમાં ખબર પડી હતી કે પોતાની ગાડી ધોવા માટે મોકલી દીધી એ ગાડીને પણ ટોઈંગ કરી લઈ જવામાં આવ્યા હતા જેથી કોઈ પણ જાતના પુરાવાનો નાશ ન થાય એ પણ હર્ષ બોલ્યા છે બાર દિવસની અંદર આ ચાર્જશીટ ફાઇલ તો કરી દેવામાં આવી પરંતુ શું ઉતાવળના કારણે કોઈ વસ્તુ મિસ થઈ હોઈ શકે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના સવાલ કરવામાં આવ્યો હતો શક્તિસિંહ ગોહિલે આ બાબતે કહ્યું કે આટલી જરૂર નહોતી ઉતાવળ કરવાની સામાન્ય રીતે આપણે ત્યાં નેવો દિવસ હોય છે ચાર્જશીટ ફાઇલ કરવાની ત્રણ મહિનાની અંદર ચાર્જશીટ ફાઇલ કરવાની હોય છે પરંતુ બાર દિવસ આટલી ઉતાવળ ને આ ઉતાવળમાં જો કોઈ પુરાવા રહી ગયા છે તો તેનું મોટું પરિણામ આવી શકે અને શક્તિસિંહ ગોહિલે ત્યાં સુધી કહ્યું કે આને ફાંસી નહીં મળે

આ નરાધમની સામે કસાઈ ચૂક્યો છે આ નરાધમને આમાંથી બહાર નીકળવું ખૂબ જ ખૂબ જ મુશ્કેલ છે એમણે જે પણ કર્યું છે તેની સજા તેને મળશે તેવું હવે લાગી રહ્યું છે રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી ચાર્જશીટની રાહ જોઈ રહ્યા હતા તેના પર પણ કદાચ પ્રેશર હોઈ શકે પરંતુ અત્યાર સુધીના બોલ્યાને હવે રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ શીટ રજૂ કરવાની સાથે આ વાત કરી અને આ બાળકી વિશે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હજુ સુધી મુખ્યમંત્રી નથી આવ્યા હજુ સુધી મુખ્યમંત્રી આ વિશે ટ્વીટ પણ નથી કરી ચૂક્યા હજુ સુધી આના વિશે કંઈ બોલ્યા પણ નથી રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ કહ્યું છે કે સમગ્ર ચાર્જશીટનું નિરીક્ષણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું એક કલાક સુધી અને ત્યારબાદ આ ચાર્જશીટ આગળ ગઈ છે તેમનો પ્રયત્ન છે કે ઉપર હાઈકોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી તેઓ જાય એટલે કે સામે ગોવિંદ નટ અને તેના વકીલ તો પણ તેને રાહત ન મળે તેવા તેમના પ્રયત્ન છે અને તે મુજબની હજડબમ્બ ચાર્જશીટ બનાવવામાં આવી છે આ ચાર્જશીટમાંથી બહાર નીકળવું ગોવિંદ નટ અને તેના વકીલ માટે સરળ નથી હરસંઘવી આખરે બોલ્યા આખરે તેણે પોતાનું મૌન તોડ્યું અને સહી સમય પર આમ કહી શકીએ આપણે કે સાચા સમયે તોડ્યું જ્યારે ચાર્જશીટ રજૂ કરવાની હતી ત્યારે પુરાવા સાથે તેમણે આ વાત કરી છે કે અમે કેટલું કામ કર્યું છે તો હાલ અહીં સુધીની વાત પહોંચી છે ઘણા પોલીસ ઘણા અધિકારીઓ આમાં જોડાયેલા હતા દાહોદ એસપી રાજદીપસિંહ ઝાલા સતત કામ કરતા રહ્યા છે અને અત્યારે હવે સમાચાર સામે આવ્યા છે પરંતુ હવે જોવાનું રહ્યું કે કોઈ પણ જાતની ક્ષતિ રહી ગઈ નથી ને આરોપીને કડકમાં કડક સજા થાય આરોપીને મૃત્યુદંડની સજા મળે તેની કલમ પણ ઉમેરો કરી દેવામાં આવ્યો છે એસપીએ કીધું તો ખરા અર્થમાં તેને સજા મળે અને ઝડપથી મળે પણ મહત્વની વાત છે

એક વાત છે કે આરોપી પકડાયો છે અને ઝડપથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અમે એસપી સાથે વાત કરી હતી ત્યારે પૂછ્યું હતું કે કેટલા સમયમાં ચાર્જશીટ દાખલ થશે તેમણે કીધું કામ શરૂ છે અને ખરા અર્થમાં બારમાં જેમણે ઓલરેડી ઓગણીસ સપ્ટેમ્બરની ઘટના છે વીસ સપ્ટેમ્બરે મોડી રાત્રે કેસ દાખલ થયો છે એટલે ત્યારે મોડું થયું હતું પરંતુ ચાર્જશીટ દાખલ કરવામાં આટલો સમય તેમણે લગાવ્યો નથી શક્તિસિંહ ગોહિલની વાતમાં પણ દમ છે કે કંઈ પુરાવા રહી ગયા ન હોય એ પણ જવાબદારી છે પરંતુ સરકાર પર પણ પ્રેશર અને એક સાબિત કરવાની વાત કે કડકમાં કડક સજા આપવામાં આવશે અને આ કેસ ઝડપથી ચાલી રહ્યો છે આ મુજબ ઝડપમાં ઝડપથી ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે

આવનાર સમયમાં હવે ખબર પડશે વધુ શું થાય છે પરંતુ મુખ્ય વાત એ જ છે આજે પણ એ જ છે કે ગોવિંદ નટને સરકારને તંત્રને તમામ લોકો વિનંતી કરતા રહ્યા છે કે કડકમાં કડક સજા આપો કે ગુજરાતમાં આ પ્રકારનું કૃત્ય કરતા ગુજરાતમાં શું દેશમાં આ પ્રકારનું કૃત્ય કરતા કોઈ વિચારે પણ નહીં પહેલાં ધોરણમાં ભણતી બાળકીનો રેપ તમે કઈ રીતે કરી શકો ને આજે સાબિત થઈ ગયું ઓફિશિયલ ટેસ્ટ જે સામે આવ્યો તેમાં સાબિત થઈ ગયું છે કે બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો હતો દુષ્કર્મનો પ્રયાસ નહીં અત્યાર સુધી જે વાત ચાલતી હતી આટલી મોટી ઘટના માનીએ છીએ કે કોલકાતામાં દુષ્કર્મ કરવામાં આવ્યું અને ત્યારબાદ હત્યા કરી દેવામાં આવી તે બાબતે બધા લોકો ઉછળતા હતા બોલતા હતા તે લોકો આમાં ચૂપ છે ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતાઓ પણ આજે ક્યાં છે કે જે મહિલા નેતાઓ સ્ત્રી સશક્તિકરણની વાતો કરતા હતા મહિલાઓની વાતો કરતા હતા અને અત્યારે તેઓ બતાતા પણ નથી આ મુદ્દે મુખ્યમંત્રી હજુ સુધી નથી બોલ્યા પરંતુ તેમની નજર છે અને રાજ્ય ગૃહમંત્રીએ હજળબંબ ચાર્જશીટ દાખલ કરાવી હોય તેવું લાગી રહ્યું છે નરાધમને બહાર નીકળવાનો રસ્તો હવે કદાચ ના મુકીન જેવું છે કડકમાં કડક સજા થશે તેવી આશા રાખીએ આ પહેલાં પણ કીધું છે કાયદો કાયદાની રીતે છે આપણે ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખવાનો છે અને આપણે વિશ્વાસ એ પણ રાખવાનો છે કે આરોપીને કડકમાં કડક સજા થશે ચાર્ટ શીટ આજે જોત જોતા દાખલ થઈ ચૂકી છે અને હજુ આવનાર સમયમાં આ કેસમાં આગળ અપડેટ આવતા રહેશે અમે આપને કહેતા રહીશું પરંતુ આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો ચાર્જશીટ વિશે આપ શું કહો છો ખાસ કરી કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલે જે કહ્યું છે ચાર્જશીટ વિશે કે આટલી ઉતાવળ કરવાની જરૂર નહોતી તમે સમય લો ને પૂરા પુરાવા ભેગા કરીને કરો પરંતુ હરસંઘવીની વાત છે કે પુરાવા તમામ સહિત ટેસ્ટ થઈ ચૂક્યા છે ને આ ઝડપથી કરવામાં આવ્યું છે આને સમય પણ લાગી શકે પરંતુ તેમણે ઝડપથી આ કર્યું છે આ બાબતે આપ શું કહી રહ્યા છો મુખ્યમંત્રી હજુ સુધી બોલ્યા નથી તેમની ચાર્જશીટમાં નજર છે તેમણે જોઈ પરંતુ બોલ્યા નથી એ બાબતે આપનું શું કહેવું છે ગુજરાતની પરિસ્થિતિ કાયદો અને વ્યવસ્થા પર આપણું શું કહેવું છે આ કેસમાં હવે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે ગોવિંદ નટ બીજો પેદા ન થાય બીજો આવું વિચારે તે માટે તંત્ર કામ કરી રહ્યું છે આપનો અભિપ્રાય લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર